જામનગર પોલીસ પાસે નતનવી અને વિચિત્ર અરજીઓ આવતી જ હોય છે આવી જ એક વિચિત્ર અરજી પોલીસમાં આવી છે જેનાથી ખુદ પોલીસ ચોકી ઉઠી છે કે તેનો જવાબ આપવો કે પગલાં લેવા તે મથામણમાં લાગી ગઈ છે આ અરજીમાં એક 76 વર્ષના વૃદ્ધે દારૂ વેચવાની મંજૂરી માંગી છે જામનગર નજીકના બેડ ગામે રહેતા વૃદ્ધે આર્થિક પરિસ્થિતિની કંટાળીને પોલીસ પાસે દારૂ વેચવાની મંજૂરી માંગી છે તેને પોતાની આજીવિકા ચાલે તેટલું જ દારૂ વેચવાની બાંહેધરી પણ આપી છે દીકરા કમાતા નથી અને પત્ની અંધ હોવાથી વૃદ્ધે એસપી પાસે દારૂ વેચવાની મંજૂરી માંગી છે જામનગર તાલુકાના બેડ ગામ રહેતા છોતેર વર્ષના મોતીભાઈ ખેતરભાઈ પરમાર જે હાલ બેરોજગાર છે તેમના પત્ની અંધ છે પુત્રો પણ આર્થિક રીતે ખૂબ જ કંગાળ છે આ બધું ઓછું હોય તેમ તેને ટીબીનો રોગ લાગુ થયો છે પોતાની આજીવિકા ચલાવવા માટે ખૂબ જ સંઘર્ષ કરતા આ વૃદ્ધે કંટાળીને જિલ્લા પોલીસ વડાને અરજી કરી છે કે તેઓ અનેક બીમારીથી પીડિત છે કોઈ ધંધો કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી ઘરમાં કામ કરનાર કોઈ સભ્ય નથી અને ભૂખે મરવું પડે તેવી હાલત હોય તેને ગુજરાન ચલાવવા ફક્ત પંદર થી વીસ દેશી દારૂની કોથળીઓ વેચવાની મંજૂરી આપવા વિનંતી કરી છે તેમને અરજી સાથે પોતાની બીમારીના કાગળો પણ પોલીસમાં રજૂ કર્યા છે સોનલ ટોપીવાલા દિવ્યાંગ ન્યૂઝ જામનગર